नमस्कार विद्यार्थी मित्रों, हेलो हेलो हेलो, नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 एकम कसोटी विषय सामाजिक विज्ञान विषय। आ एकम कसोटी ने अंदर प्रकरण केटला छे? प्रकरण नंबर 1, 8 अने 13 आ त्रण प्रकरण नी एकम कसोटी छे। कुल गुण 25 अने 45 मिनिट नो समय। आ पेपर नी अंदर 14 प्रश्नो आपेला छे, तमाम प्रश्नों फरजियात छे अने आ एकम कसोटी ने नोटबुक नी अंदर लखवानी रहेशे। विभाग एनी वात करिए तो हेतुलक्षी प्रश्नों, आ हेतुलक्षी प्रश्नों नी अंदर एमसीक्यू, खाली जग्या अने खरा खोटा अने जोड़का आपेला छे। विभागे भारत आवानो जलमार्ग कोणे शोध्यो? तो एनो जवाब आवशे वास्कोद गामाए जलमार्गनी शोध करी हती। प्रकरण नंबर 1 नो सवाल छे। विभाग 1 कुल 9 गुणनो प्रश्न छे। ત્યારબાદ બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા? તો કે 389 સભ્યો। બંધારણ ઘડતરની પ્રક્રિયા જેમાં 389 સભ્યોનો સમાવેશ કરવામાં આવતો હતો। અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ? મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ। તો એવા વ્યક્તિને 24 કલાકની અંદર તેને હાજર કરવા જોઈએ। ત્યારબાદ પ્રશ્ન 4, મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા? તો એની કુલ સંખ્યા આવશે 7। ખરું કે ખોટું જણાવો, રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર 2 દિવસમાં જ પૂરું થયું હતું? આનું વિધાન આવશે ખોટું, કારણ કે પ્લાસીનું યુદ્ધ માત્ર 2.5 દિવસમાં પૂરું થઈ ગયું હતું, જેમાં રોબર્ટ ક્લાઇવે પશ્ચિમ બંગાળના નવાબનો જે સેનાપતિ હતો તેનો કાવતરામાં સામેલ કર્યા હતા અને જેને લાલચ આપી હતી કે એ સેનાપતિ મીર જાફર જો યુદ્ધમાં હારી જશે તો તેને પશ્ચિમ બંગાળનો નવાબ બનાવી દેવામાં આવશે। 6ઠો પ્રશ્ન, ખરું કે ખોટું જણાવો, ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? વિધાન આવશે સાચું। કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ મૂકી હતી? અને 8મો પ્રશ્ન છે, જોડકા જોડો। ચાલો, વિભાગ બી, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? યુરોપિયન પ્રજાને મળતી ચીજવસ્તુઓ સાથી બંધ થઈ? અને મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો। અને વિદ્યાર્થી મિત્રો માટે સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન તરફથી વર્ષ 2024-25 માટે શ્રેષ્ઠ પ્રકાશનો આવી ગયા છે, જેની અંદર ધોરણ 10 ગુજરાતી માધ્યમ, ધોરણ 10 અંગ્રેજી માધ્યમ અને ધોરણ 12 ગુજરાતી માધ્યમ, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટબુક, ગ્રામર અને સંસ્કૃત આ બધા જ પુસ્તકો તમને મળી જશે। દરેકની કિંમત પણ આપી દીધી છે। સાહેબ, આ પુસ્તક ક્યાંથી લેવાના રહેશે? તો કે તમે ઘરે બેઠા તેની ડિલિવરી મેળવી શકો છો। આ નંબર પર ફોન કરી અને તમે પુસ્તકને મેળવી શકો છો। તો આજે જ ઓર્ડર કરો, કારણ કે આ પુસ્તકો શિક્ષકો દ્વારા સરળ ભાષાની અંદર લખેલા છે, એક જ પુસ્તકની અંદર તમામ માહિતી આપેલી છે। વિભાગ સી, આમુખનું મહત્વ અને પૃથ્વીની રચના, 2 પ્રશ્નો 3 ગુણના, 3 × 2 = 6। વિભાગ ડી, 14મો પ્રશ્ન 4 ગુણ, જેની અંદર અથવાનો પ્રશ્ન આપેલો છે કે પ્લાસ્ટિન યુદ્ધ અથવા કંપની શાસન પર થયેલી સામાજિક અસરો। ચાલો, આ એનું સોલ્યુશન છે, જવાબો। તો ભારત આવાનો જળમાર્ગ વાસ્કોદ ગામા, બંધારણ સભાના કુલ સભ્યો તો કે 389, અટકાયત કે ધરપકડ કરાયેલા વ્યક્તિને 24 કલાકમાં, મૃદાવરણીય પ્લેટોની સંખ્યા 7, પ્લાસીનું યુદ્ધ માત્ર 2.5 દિવસમાં અને મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી? તો જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ મૂકી હતી। જે વિદ્યાર્થીઓને બુક પર ખરીદવા માટેની આર્થિક પરિસ્થિતિ ન હોય એવા વિદ્યાર્થી મિત્રો માટે યુથ એજ્યુકેશન એપ્લિકેશન પરથી વિનામૂલ્ય તૈયારી કરવા માટે યુથ પેપર જનરેશન એપ્લિકેશન બનાવેલી છે, જે ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓ માટે પેપર પણ આપી શકે છે, ક્વિઝ પણ આપી શકે છે અને જ્યાંથી ત્યાં વાંચન પણ કરી શકે
છે. એટલે આવા વિદ્યાર્થી મિત્રો જે આર્થિક પરિસ્થિતિ ન હોય એવા વિદ્યાર્થી મિત્રો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. બેવડું નાગરિક તત્વ તો યુએસએ, અને સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? તો કે 18 વર્ષ કે તેથી વધુ વયનો કાયદા દ્વારા ગેરલાયક ઠારવામાં ન આવ્યો હોય, મગજ અસ્થિર મગજનો ન હોય, મતદાર યાદીમાં તેનું નામ હોય, કોઈ પણ જાતના ભેદભાવ વિના તેને સમાન મતાધિકાર આપવામાં આવશે, આવા વ્યક્તિને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહેવામાં આવે છે. યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુ સાથી બંધ થઈ. તો કે 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું હતું, અને આના પરિણામે યુરોપ અને પૂર્વના દેશો સાથેનો વેપાર માર્ગ બંધ થઈ ગયો હતો, જેની અંદર આ બાજુ અહીંયા યુરોપ અને અહીંયા હતું ભારત. તો યુરોપમાંથી થઈ અને ભારત આવવાનો જે માર્ગ હતો એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધો, એટલે આ માર્ગ થઈ ગયો અહીંયા બંધ. એટલે યુરોપિયન પ્રજાને અહીંયા કેપ ઓફ ગુડ અપ થઈ અને ભારત આવવાની જરૂર પડી હતી. મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. તો મૃદાવરણીય પ્લેટો 7 છે. પેસેફિક પ્લેટ, ઉત્તર અમેરિકન, દક્ષિણ અમેરિકન, યુરેશિયન, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્કટિક. એટલે કુલ 7 પ્લેટો છે અને કઈ કઈ બંને જણાવવાનું છે. ધોરણ 9 થી 12 આખું વર્ષ લાઈવ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે ધોરણ 9 થી 12 ની અંદર ગુજરાતની નંબર 1 ટીમ જે તમારા માટે હર હંમેશા છેલ્લા ઘણા વર્ષોથી લઈને આવી છે ટોપર બેચ, એની અંદર લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, આખું વર્ષ સ્ટડી, લેક્ચર નોટ્સ, બેટ્સ રિઝલ્ટ અને વોટ્સઅપ સપોર્ટ. બરાબર, તો જલ્દીથી જેટલા જોડાશો એટલો વધુ ફાયદો થશે. 9244545400 નંબર પર ફોન કરી અને આજે જ તમારું જે એડમિશન કન્ફર્મ કરાવો. વિભાગસી આમુખનું મહત્વ સમજાવો. બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવે છે. બંધારણનું હાર્દ એટલે આમુખ. કાયદો ઘડવા માટે અને તેને સમજવા માટે આમુખ માર્ગદર્શક બને છે. નીતિ શું છે, ધારાસભાનો હેતુ શું છે, સંસદનું હેતુ શું છે, એ સમજવા માટે આમુખ મદદરૂપ થાય છે. આમુખ બંધારણનો અર્ક કીધો છે. અર્ક એટલે સાર. કોઈક કલમમાં કે શબ્દનું અર્થઘટન કરવા માટે આમુખ માર્ગદર્શક બને છે. એટલે હુકાયંત્રની ગરજ સારે છે, એટલે દિશા બતાવે છે. એકતા, અખંડિતતા, નાગરિક વચ્ચેની બંધુત્વ, આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે. એટલે બંધારણનો તે ભાગ નથી. કાયદાનું પીઠબળ છે. જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે આવા વ્યક્તિ અદાલતનો ઉચ્ચાર કરે છે. પ્રશ્ન નંબર 13, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો એની અંદર ભૂસપાટી તરફ દબાણો ઉભા થાય છે. 7 પ્લેટો છે, સાથે 7 પ્લેટો આ પ્લેટો છે એકબીજાથી દૂર થાય છે, તો એ બધી પ્લેટોને અપસારી કહે છે. જે પ્લેટ નજીક આવે છે તેને અભિસારી પ્લેટ કહે છે. દૂર તો અપસારી, નજીક તો અભિસારી. પર્વતોનું નિર્માણ થાય છે. હિમાલયના ભૂમિખંડના આકારોમાં સ્થાનમાં ફેરફાર થાય છે. ભૂમિ સ્વરૂપની પ્રક્રિયાઓ રચાય છે. પરસ્પર પ્રતિક્રિયાઓ થઈ અને જ્વાળામુખી જવાબદાર હોય છે. એકબીજા સાથે ટકરાય છે. મહાસાગરોમાં ફાટાનું નિર્માણ કરવામાં આવે છે. રૂપાંતરિત પ્લેટો એને કહેવામાં આવે છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ બધા જ ખંડનો સમાવેશ તેની અંદર કરવામાં આવે છે. હિમાલયનો ઉદ્ભવ કઈ રીતે થયો? ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. આ બધી જ ઘટનાઓ એની અંદર વાત કરવામાં આવી છે. વિભાગ ડી, પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ 1757 ની અંદર નવાબ એટલે કે રાજા સિરાજ ઉદ્દોલા વચ્ચે અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની રક્ષણના બહાને કોલકાતાની અંદર કિલ્લેબંધી કરી. તો સિરાજ ઉદ્દોલાએ એનો જે ઉતાવળ્યો સ્વભાવને કારણે
એકલેબંધી તોડી નાખી. સમાચાર મળ્યા મદ્રાસના ગવર્નરને, એટલે એક નાનકડું લશ્કર મોકલવામાં આવ્યું. હવે આ લશ્કર જે છે એ સિરાજ ઉદ્દૌલાને હરાવી શકતા હતા, તેમ છતાં સિરાજ ઉદ્દૌલાએ કાવતરુ એટલે ષડયંત્ર રચ્યું, જેની અંદર રોબર્ટ ક્લાઇવનો આશરો લઈ મીર જાફરને બંગાળનો નવાબ એટલે કે રાજા બનાવી દેવાનું લાલચ આપવામાં આવી, કે જે જો મીર જાફર જો યુદ્ધમાં હારી જશે તો તેને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવશે. શેઠ અમીચંદને તેને કાવતરામાં લીધા અને અંગ્રેજો કનડગત કરે છે એટલે કે હેરાન કરે છે, એ અંતર્ગત 1757 ની અંદર યુદ્ધ જાહેર કરી દીધું હતું, અને જેની અંદર મીર જાફરને પહેલેથી ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યો અને મીર જાફર યુદ્ધમાં હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. એટલે બંગાળે 24 પરગણા એટલે 24 ગામની જાગીર આપી હતી. આમ અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો હતો. કંપની શાસનની થયેલી સામાજિક અસરો, તો 19મી સદીમાં સતી પ્રથા, દીકરીને દૂધ પેતી કરવાનો રિવાજ, દહેજ પ્રથા, આ કુરિવાજો, બધા જ કુરિવાજોને નાબૂદી કરવામાં આવ્યા હતા. આ નાબૂદી કરવા માટે સૌથી વધારે અગત્યનો ફાળો કોનો હતો? રાજા રામમોહન રાય, મહારામજી મલબારી, દુર્ગારામ મહેતા, આ બધા જ સમાજ સુધારકોએ કુરિવાજોને નાબૂદ કર્યા હતા. અંગ્રેજી જાણનાર વર્ગ ઉભો થયો. 1834માં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ, નવી નવી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને અનેક સમાજ સુધારકોએ ભેગા મળી અને સમાજમાંથી કુરિવાજોને દૂર કર્યા હતા. અને આ સમાજ સુધારકોને સક્રિય પ્રયત્નોને પરિણામે આ સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો અને કંપની શાસનની સમાજ ઉપર નોંધપાત્ર અસર જોવા મળી હતી. આ સાથે એકમ કસોટી પૂર્ણ થાય છે. ફરી વાર તમને યાદ કરાવી દઉં કે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાનું બાકી છે એવા વિદ્યાર્થીઓ ટોપર બેચની અંદર જોડાઈ જાઓ, કારણ કે ધોરણ 9-12 ની અંદર ગુજરાતની નંબર 1 ટીમ હર હંમેશા તમારા માટે બોર્ડના વર્ષ સુધી તમારા માટે મહેનત કરતી હોય છે. અને જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ ન હોય એવા વિદ્યાર્થીઓ વિનામૂલ્યે યુથ પેપર જનરેશન ધોરણ 1-12 ડાઉનલોડ કરી અને પરીક્ષા અને મટીરિયલ અહીંયાથી મેળવી શકે છો. અને જે વિદ્યાર્થીઓને પુસ્તકની જરૂર હોય એવા વિદ્યાર્થીઓ દરેક વિષયના શિક્ષકો દ્વારા તૈયાર થયેલું મટીરિયલ સ્વયં પબ્લિકેશન યુથ એજ્યુકેશન તરફથી તમને વર્ષ 2024માં એમાં જે ચેપ્ટરો જે નવા ઉમેરાના છે એ બધા જ ચેપ્ટરોની પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો મળીએ છે ફરી વખત. અસ્તુ. જય હિન્દ. જય ભારત.